જય કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાયન્સમાં બીજો પાઠ એસસીડી બેઝ અને ક્ષા વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પહેલો પાઠ છે કે જેમાં ખૂબ જ ઘણી બધી અગત્યની પ્રક્રિયાઓ શીખી ગયા, વિસ્થાપન પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા, ત્યારબાદ આપણે શીખી ગયા કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ અને તેના પર આધારિત રેડોક્સ પ્રક્રિયાઓ. આ ઉપરાંત આપણે આ જે પાઠ છે તે પહેલા પાઠમાં આપણે ખાસ કરીને જે ખૂબ જ અગત્યમાં જે ક્ષારણ છે એને વિશે પણ શીખીને આવ્યા છે. ત્યારબાદ આ જે પાઠ છે બીજો પાઠ કે જે આ પાઠમાંથી બોર્ડમાં તમને 4 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે, એ ખૂબ જ અગત્યનો પાઠ છે. વિદ્યાર્થી મિત્રો, જે પહેલા પાઠ પર આધારિત પાઠ છે, આપણે આગલા ધોરણમાં એટલે કે 9મા ધોરણમાં 8મા ધોરણમાં એસિડ બેઝ અને ક્ષાર વિશે પ્રાથમિક માહિતી મેળવી છે. આ પાઠમાં આપણે એના આધારિત ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ત્યારબાદ એસિડ અને બેઝના પર જે પીએચ માપક્રમ છે, ત્યાર પછી સૂચક વિશે ખૂબ જ એવા અગત્યના સવાલો શીખવાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજો પાઠ જેમાં પહેલો જે આપણો સવાલ છે કે ભાઈ એસિડ અને બેઝ, પહેલો સવાલ એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખો. સ્વાભાવિક છે કે ભાઈ આ જે પાઠ છે એમાં આપણે સમજી કે એસિડ બેઝ અને ક્ષાર, એમાં આપણને ખબર છે કે ભાઈ એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મોમાં ક્ષાર વિશે ટોપિક પછી આવે છે. પહેલો ટોપિક છે કે ભાઈ એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો, કોઈ બે માર્કનો સવાલ છે, બંને સવાલ ભેગા કરીને પણ પૂછી શકે છે. તો સૌથી પહેલા એસિડના ગુણધર્મો, તો એસિડ સ્વાદે કેવા હોય છે, ખાટા હોય છે, આપણે શીખી ગયા છે. બીજો ગુણધર્મ કે જે ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, એવું સૂત્ર આપણે શીખી ગયા કે ભાઈ એ ભૂલા, એ ભૂલા એટલે કે એસિડ કે જે ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, એનું સૂત્ર છે એ ભૂલા, એસિડ કે જે ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. ત્રીજો કે તે બેઝ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી બનાવે. આ ખાસ અગત્યનું છે કે બેઝ સાથે પ્રક્રિયા કરે, કોઈ પણ એસિડ એ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને શું બનાવે છે, પાણી બનાવે છે. આ ગત્રો મુદ્દો છે કે એસિડ એ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે. અને ચોથું કે તે ધાતુ સાથે પ્રક્રિયા કરી અને H2 વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ શું કરે છે, મુક્ત કરે છે. આ પણ અગત્યનો ગુણધર્મ છે કે જે આપણે શીખી ગયા છે અને આપણે આ પાઠમાં વધારે શીખીશું. તો આ એના 4 મુદ્દા કે ભાઈ એસિડ ના સામાન્ય ગુણધર્મો, ફરી એક વાર કે સ્વાદે ખાટા હોય તે ભીના ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે એટલે કે એ ભૂલા, એટલે કે એસિડ ભીના ભૂરા લિટમસ પત્ર લાલ બનાવે. ત્રીજું તે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે. અને ધાતુ સાથે, કોઈ પણ અલગ અલગ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ એટલે કે H2 વાયુ મુક્ત કરે છે. એ જે બેઝના ગુણધર્મો કે જે બેઝ સ્વાદે ભૂરા હોય છે તે ભીના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે એટલે કે બે લા ભૂ, આ એનું સૂત્ર છે. બે લા ભૂ એટલે કે બેઝ કે જે ભીના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે અને તે એસિડ સાથે પ્રક્રિયા કરી શું આપે, તો કોઈ પણ જે બેઝ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને શું આપે છે, પાણી આપે. અલગ અલગ પ્રકારના ક્ષાર અને પાણી બનાવે છે. તો આ હતા બેઝના સામાન્ય ગુણધર્મો. ફરી એક વાર કે બેઝ સ્વાદે ભૂરા હોય છે તે ભીના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે એટલે કે બે લા ભૂ, એવી રીતે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે. તો આ એક અગત્યનો સવાલ છે આ પાઠમાં. આપણે જે કહી શકાય કે પહેલો સવાલ કે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો, ઘણા બધા એસિડ આપણે શીખી ગયા છે 8મા 9મા ધોરણમાં, એટલે બેઝ વિશે પણ શીખી ગયા છે, આ પાઠમાં આપણે શીખીશું. ત્યાર પછી જે અગત્યનો બીજો સવાલ, સૂચક એટલે શું, એસિડ અને બેઝની ફરક પર રહેતા સૂચકો જણાવો. સૂચક, આપણે આગળ ધોરણમાં અલગ અલગ પ્રકારના સૂચકો શીખી ગયા છે. સૂચકનું કાર્ય શું હોય, વ્યાખ્યા આવશે કે ભી જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે તેને સૂચક કહેવાય. કોની હાજરીમાં, તો જે દ્રાવણ એસિડ અને બેઝ, આપણા એસિડ અને અલગ અલગ જે બેઝ હોય એની હાજરીમાં રંગ પરિવર્તન કરે તો તેને આપણે શું કહીશું, સૂચક કહેવાય છે. ફરી એકવાર કે જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે, રંગ બદલે, રંગમાં ફેરફાર થાય, અલગ અલગ પ્રકારના સૂચક હોય છે અને એ સૂચકથી રંગ બદલાતો હોય છે અને રંગમાં પરિવર્તન થાય તો આપણે એને શું કહીએ છીએ, સૂચક કહીએ છીએ. એમાં બે પ્રકારના સૂચક હોય છે, કુદરતી સૂચકો અને કૃત્રિમ. જેમાં આપણે શીખી ગયા લિટમસ પેપર કે જે લાલ ભૂરા લિટમસ પેપર આવે છે અને લિટમસ પેપર જે નો ઉપયોગ કરી આપણે રંગ પરિવર્તન થતા હોય છે એટલે કુદરતી સૂચક. પણ લિટમસ પેપર હળદર, લાલ ઓરેન્જના પાન, વેનિલા,
ડુંગળી હાઇડ્રેન્જિયા પેટ્રુનિયા અને જેરાનિયમની રંગીન પાંદડીઓ આ બધા અલગ અલગ જે કહી શકાય કે ભઈ કુદરતી સૂચકો છે માં ખાસ કરીને જે વધારે પ્રમાણમાં સૂચકોમાં લિટમસ પેપર આવે છે હળદર આવે છે લાલ પવિતના પાન આવે છે વેનિલા અને ડુંગળી એ સિવાય આ એક છે કે હાઇડ્રેન્જિયા પેટ્રુનિયા અને જેરાનિયમની રંગીન પાંદડીઓ જે અલગ અલગ પ્રકારના કુદરતી સૂચકો છે એ કૃત્રિમ સૂચકો મુખ્ય બે આવે છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોફથેલિન વિદ્યાર્થી મિત્રો આવા સૂચકો વિશે આપણે આગળ શીખીને જાય છે પણ આ પાઠમાં આપણે એક ખાસ કરીને એ સૂચકો છે એ સૂચકો કે જે આપણે કીધું કે બી એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે માટેનો ઉપયોગ ક્યાં થાય એ આપણે શીખીશું તો આ ખૂબ જ અગત્યનો સવાલ છે કે ભાઈ કુદરતી સૂચકો અને કૃત્રિમ સૂચકો આ ઉપરાંત લિટમસ દ્રાવણ કે જે જાંબુડિયા રંગનું હોય છે જેને લાઇકેન કે જે આપણે શીખી ગયા થેરોપાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડવાથી કળમાં આવે છે તેને પણ શું છે સૂચક તરીકે વર્તે છે તો અલગ અલગ પ્રકારના સૂચકો પડાય છે ત્યાંની સવાલ અગત્યનો છે કે દ્રાણ ઇન્દ્રિય સૂચક કોને કહે છે ઉદાહરણ આપો જે અલગ અલગ પ્રકારના સૂચકમાં દ્રાણ ઇન્દ્રિય સૂચક કોને કહેવાય છે તો વ્યાખ્યા અગત્યની છે કે જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય ખાસ અલગ અલગ એ બે પ્રકારના માધ્યમો એસિડિક કે બેઝિક કયા કયા તો એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય તો તે પદાર્થને આપણે દ્રાણ ઇન્દ્રિય સૂચક કહેવાય છે ફરી એક વખત વ્યાખ્યા છે કે જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય શું બદલાય છે ની વાસ બદલાતી હોય તો તે પદાર્થને આપણે દ્રાણ ઇન્દ્રિય સૂચકો કહીશું એનો ઉદાહરણ તરીકે વેનિલા ડુંગળી અને લવિંગનું તેલ આ એવા છે કે જે દ્રાણ ઇન્દ્રિય સૂચક છે કે જેના આધારે કહી શકાય કે ભી એસિડિક કે બેઝિક માધ્યમની વાસ બદલાતી હોય છે અને માટે ઉદાહરણ તરીકે વેનિલા ડુંગળી અને લવિંગનું તેલ તો ફરી એક અગત્યનો સવાલ છે દ્રાણ ઇન્દ્રિય સૂચક કોને કહેવાય તો જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય તેવા પદાર્થોને દ્રાણ ઇન્દ્રિય સૂચક કહેવાય ઉદાહરણ તરીકે વેનિલા ડુંગળી અને લવિંગનું તેલ ત્યાર પછી આ ચોથો પ્રશ્ન પણ અગત્યનો છે એના પર આધારિત કે દ્રાણ ઇન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો કોઈ પણ એસિડ કે બેઝની પરખ કેવી રીતે કરશે કે આપણે ઉદાહરણ આપી સમજાવવાનું છે કે એસિડ કે બેઝની પરખ આ દ્રાણ ઇન્દ્રિય સૂચકની મદદથી કઈ રીતે થાય તો કહી શકાય કે એસિડ દ્રાણ ઇન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો છે ખાસ ધ્યાન રાખો કોઈ પણ એસિડ હોય છે એ દ્રાણ ઇન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી ખાસ ધ્યાન આપવાનું છે એ દૂર કરતો નથી પરંતુ જે બેઝ હોય એ દ્રાણ ઇન્દ્રિય સૂચકની વાસ શું કરે છે દૂર કરે છે વાસ દૂર કરે બેઝ એ વાસ દૂર કરશે જ્યારે એસિડ એ દ્રાણ ઇન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી તો ઉદાહરણ સમજીએ આપણે કે ભાઈ લવિંગના તેલ જે આપણે શીખી ગયા કે લવિંગનું તેલ એ કેવું સૂચક છે તો આપણે આગળ આવી ગયું કે લવિંગનું તેલ છે કે જે સૂચક કુદરતી સૂચક છે અને લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એસિડ થયો ના ટીપાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે જે સૂચવે છે કે એસિડ એ દ્રાણ ઇન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી એટલે કે ભાઈ લવિંગનું તેલ આપણે કોઈ સ્વચ્છ કપડા ઉપર લવિંગનું તેલ એટલે કે લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર હું મંદ એસિડ એટલે કે એસિડના થોડા ટીપાનો છંટકાવ કરીને પછી આપણે જો સૂંઘીશું કપડું તો એ લવિંગના તેલની વાસ દૂર થશે નહીં એનો અર્થ કે એસિડ એ દ્રાણ ઇન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી પરંતુ જો લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટીપાનો છંટકાવ કરી કપડું સૂંઘીશું તો એ લવિંગના તેલની વાસ શું છે દૂર થશે એનો અર્થ કે બેઝ એ દ્રાણ ઇન્દ્રિય સૂચકને શું કરે વાસ દૂર કરે છે તો ખાસ એસિડ એ દ્રાણ ઇન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી એટલે બેઝ જે વાસ દૂર કરે છે એનો અર્થ એ થયો કે ભાઈ આવા અલગ અલગ પ્રકારના જે દ્રાણ ઇન્દ્રિય સૂચક હોય છે ત્યાર પછી હવે જે ટોપિક આવશે કે ભાઈ એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો શું જે આપણે શીખીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે એસિડ અને બેઝના આપણે રાસાયણિક ગુણધર્મોની સમજ મળીએ એ પહેલા આપણે ચોપડીમાં તમને જે પાઠ 2 છે એમાં એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મમાં કેટલાક એસિડ અને કેટલાક બેઝ આપ્યા છે કે જે આપણે શીખી ગયા કે જે લિટમસ પેપર છે અને લિટમસ પેપર અને જે સૂચક શીખી ગયા આપણે ફિનોફથેલિન સૂચક અને મિથાઇલ ઓરેન્જ સૂચકમાં આ એસિડ અને બેઝની કયા પ્રકારની પ્રક્રિયા થાય
તો કેટલાક એસિડમાં વિદ્યાર્થી મિત્રો આપણે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl સલ્ફ્યુરિક એસિડ H2SO4 નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 અને એસિટિક એસિડ એટલે કે CH3COOH આ કેટલાક એસિડ છે જેના અણુ સૂત્ર આપ્યા છે કે જેમાંથી આ જે એસિટિક એસિડ જે CH3COOH કે જે નિર્બળ એસિડ છે એટલે કેટલાક બેઝ એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે MgOH ટ્વાઇસ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NH4OH જે નિર્બળ બેઝ છે અને બાકીના બધા પ્રબળ છે તો આ કેટલાક એસિડ અને બેઝ ની તમે ચોપડીમાં કોષ્ટક આપ્યું છે કે જે એસિડ અને બેઝ નો આપણે દ્રાવણ લઈએ અને લાલ લિટમસ પત્ર ભૂરું લિટમસ પત્રનું દ્રાવણ ફિનોક્સેનું દ્રાવણ અને મિથાઇલ ઓરેના દ્રાવણ પર આ એસિડ અને બેઝ ની શું અસર થાય તો પહેલો આપણો એસિડ બેઝ ના રાસાયણિક ગુણધર્મો સમજ છે તો આપણે શીખી ગયા કે કોઈ પણ એસિડ હોય તો એસિડ કે જે આપણે સૂત્ર પ્રમાણે એ ભૂલા એટલે કે એસિડ કે જે ભૂરા લિટમસ પત્રને શું કરે છે લાલ બનાવે છે એટલે લિટમસ પત્રનો જ્યારે દ્રાવણ હશે ત્યારે એસિડ એ સૂત્ર પ્રમાણે એ ભૂલા એટલે કે એસિડ એ ભૂરા લિટમસ પત્રને શું કરે છે લાલ બનાવે છે જ્યારે ફિનોક્સેનિલનું દ્રાવણ છે અને જ્યારે અલગ અલગ પ્રકારના જે એસિડ છે બધા હાઇડ્રોક્લોરિક સલ્ફ્યુરિક નાઇટ્રિક એસિટિક તો જે અલગ અલગ પ્રકારના એસિડ છે એ ફિનોક્સેનિલ દ્રાવણમાં તમે આ એસિડ નાખશો તો એ દ્રાવણ રંગહીન બનશે ફિનોક્સેનિલ દ્રાવણ જે આપણું સૂચક છે કૃત્રિમ સૂચક છે અને એમાં એસિડ એ રંગહીન થાય છે જ્યારે મિથાઇલ ઓરેન્જમાં એ લાલ રંગ આપે છે તો વિદ્યાર્થી મિત્રો આવા અલગ અલગ પ્રકારના એસિડ કે જેની ફિનોક્સેનિલ દ્રાવણ એ રંગહીન થશે જ્યારે મિથાઇલ ઓરેન્જ દ્રાવણ એ લાલ બનશે એવી રીતે બેઝ અલગ અલગ પ્રકારના બેઝ છે કે જે લિટમસ પત્રનું દ્રાવણ હોય તો સૂત્ર જ આપણું બેઝનું બે લાભો એટલે કે બેઝ એ લાલ લિટમસ પત્રને શું કરશે ભૂરું બનાવશે જ્યારે આપણે જે મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ અને ફિનોક્સેનિલ દ્રાવણમાં બેઝમાં શું પ્રક્રિયા થાય છે તો કહી શકાય કે જ્યારે બેઝ એ ફિનોક્સેનિલ દ્રાવણમાં એ ગુલાબી રંગ બનાવે છે જ્યારે મિથાઇલ ઓરેન્જ દ્રાવણમાં પીળું બનાવે છે એટલે કે જે ફિનોક્સેનિલ દ્રાવણ હોય તો બેઝનો ગુલાબી રંગ આવે છે અને મિથાઇલ ઓરેન્જ દ્રાવણ હોય તો પીળું રંગ આવે એટલે આ એક સામાન્ય સમજ છે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મની આ એક સામાન્ય સમજ છે કે જેમાં અલગ અલગ પ્રકારના એસિડ અલગ અલગ પ્રકારના બેઝ કે જે લિટમસ પત્રનું દ્રાવણ હોય અને જે ફિનોક્સેનિલ દ્રાવણ પર શું અસર થાય તો ફરી એકવાર કે એસિડ કે જે સૂત્ર પ્રમાણે એ ભૂલા એટલે કે એસિડ કે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે જ્યારે ફિનોક્સેનિલ દ્રાવણ હોય તો એ રંગહીન થાય છે મિથાઇલ ઓરેન્જમાં એ લાલ બનાવે છે જ્યારે બેઝ હોય તો સૂત્ર પ્રમાણે બે લાભ એટલે કે બેઝ એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે જ્યારે ફિનોક્સેનિલ દ્રાવણમાં એ ગુલાબી રંગ આપે છે જ્યારે મિથાઇલ ઓરેન્જ દ્રાવણમાં એ પીળું રંગ આપે છે તો આ રીતે આ એક સામાન્ય સમજ છે કે જે આપણે શીખ્યા ત્યાર પછી બીજું આવે છે કે ભાઈ હવે એસિડ બેઝના સામાન્ય ગુણધર્મને સમજવા કે ભાઈ એસિડ અને બેઝની ધાતુ સાથે પ્રક્રિયા હવે અલગ અલગ પ્રક્રિયા આવશે આ એક સામાન્ય સમજ છે કે કેટલાક એસિડ કેટલાક બેઝ એ લિટમસ પત્ર ઉપર અને આપણા જે આપણા કૃત્રિમ સૂચક ઉપર સી અસર થાય ત્યારબાદ કે જે કહી શકાય કે ભાઈ એસિડ અને બેઝની ધાતુ સાથે પ્રક્રિયાથી શું થાય છે તો અગત્યનો મુદ્દો છે કે કોઈ પણ ધાતુ એ એસિડ સાથે પ્રક્રિયા કરશે તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે આ એક અગત્યનો મુદ્દો છે કે એસિડ એ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરશે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે હવે દરેક ઘણા બધા એસિડો છે અને ઘણી બધી ધાતુઓ છે તો દરેક ધાતુની એસિડ સાથે પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એ જરૂરી નથી તો ક્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય ક્યારે હાઇડ્રોજન ઉત્પન્ન ન થાય એ આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે ઝિંક ધાતુ છે જે ટોપિકમાં તમને એક પ્રવૃત્તિ આપેલી છે એના પર આધારિત પ્રયોગ છે કે ઝિંક ધાતુની હું હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા કરીશ તો મને ZnCl ઝિંક ક્લોરાઇડ અને પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને વાયુ હોય તો આપણે આ રીતનું તીર કરીએ છીએ ઉપર તરફ તીર કરીએ છીએ જેથી કહીને કહી શકાય કે વાયુ એ વાતાવરણમાં મુક્ત થાય છે તો આ એક કહી શકાય કે ભાઈ આ હાઇડ્રોક્લોરિક એસિડ બંધ હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનો છે એની આપણે ઝિંક ધાતુને પ્રક્રિયા કરીશ તો મને ઝિંક ક્લોરાઇડ અને તે પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એનો અર્થ એ થયો કે અહીંયા આગળ ઝિંક ધાતુ એ આ જે એસિડ એટલે કે કોઈ પણ ધાતુ છે એ જ્યારે ધાતુ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોય તો જો ધાતુ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોય તો એસિડ સાથેની પ્રક્રિયાથી એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે
ફરી એકવાર કે ભઈ કોઈ પણ ધાતુ એ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોય હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોય તો તે એ એસિડ સાથેની પ્રક્રિયાથી એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે એટલે ઝિંક એ આ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે અને ઝિંક એ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોવાથી જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયાથી પોતે આ H2 એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે ત્યાં પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 1 માં શીખી ગયા તે પ્રમાણે જો સમીકરણ સંતુલિત ના હોય તો સમીકરણ સંતુલિત કરવાનું અહીંયા આગળ સમીકરણ સંતુલિત તો એ ZCl ના બે કણો હતા એટલે કે અહીંયા એક જ કોઈ આગળ બે લખીએ એટલે સમીકરણ સંતુલિત થઈ જશે બે Cl બે H બે H Zn એ Zn એ રીતે આ જે ધાતુની ઝિંક ધાતુની આપણે મંદ HNO3 એટલે કે ભઈ આ જે HNO3 એ રીતે Cl થી સંયોજિત આ બધા અલગ અલગ એસિડ છે તો એસિડ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય ત્યાર પછી આપણે HNO3 એટલે કયો એસિડ નાઇટ્રિક એસિડ તો એ ઝિંક ધાતુની મંદ નાઇટ્રિક એસિડિક પ્રક્રિયા કરીશ તો હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી આ ખાસ અગત્યનું છે કેમ કારણ કે જે મંદ HNO3 એટલે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે આ ખાસ એક એમસીક્યુ પર સમજજો કે પ્રબળ ઓક્સિડેશન કરતા એસિડ કયો છે તો HNO3 એટલે નાઇટ્રિક એસિડ કે આથી તે H2 વાયુનું H2 વસ્તુ કરશે ઓક્સિડેશન કરે છે એટલે કે ભી હાઇડ્રોજન વાયુની જગ્યાએ એ પાણી H2O માં ઓક્સિડેશન કરે છે માટે કે ઝિંક ધાતુની જ્યારે તમે મંદ નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરો છો ત્યારે તે પ્રક્રિયામાં H2 વાયુ મુક્ત થતો નથી કારણ કે એક્ઝામ છે જે કોઈ મંદ HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે H2 એટલે કે હાઇડ્રોજન વાયુ H2O માં શું કરે છે ઓક્સિડેશન કરે માટે H2 વાયુ ઉત્પન્ન થતો નથી એવી રીતે આ એક નિર્બળ એસિડ છે CH3CO એટલે આપણે એસિટિક એસિડ કીધું નિર્બળ એસિડ છે એની પણ હું ઝિંક ધાતુની પ્રક્રિયા કરીશ તો પણ એ પ્રક્રિયા દેમાં H2 વાયુ મુક્ત થતો નથી કારણ કે એ નિર્બળ એસિડ છે અને પછી આપણે કહી શકાય કે CH3CO એટલે આપણે એસિટિક એસિડ એને સામાન્ય ભાષામાં આપણે સરકો કહીએ છે જે નિર્બળ એસિડ હોવાથી કહી શકાય કે એની પ્રક્રિયા દેમાં H2 વાયુ મુક્ત થતો નથી ત્યાર પછી ઝિંક ધાતુની હું H2SO પર કે ભી મંદ સલ્ફ્યુરિક એસિડ વડે પ્રક્રિયા કરું તો કહી શકાય કે ભી ઝિંક એ હાઇડ્રેટ કરતા વધારે સક્રિય હોવાથી પ્રક્રિયાથી ઝિંક સલ્ફેટ બનશે અને H2 વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને કહી શકાય કે ભી પ્રક્રિયામાં જો સમીકરણ બેલેન્સ ના હોય તો આપણે સમીકરણ બેલેન્સ કરવું પડે આ સમીકરણ સંતુલિત છે એ જ હવે ધાતુની બેઝ જોડી પ્રક્રિયા તો ધાતુની બેઝ જોડી પ્રક્રિયાથી પણ ક્ષાર અને હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે પણ બધી ધાતુ એ બેઝ સાથે પ્રક્રિયા આપતી નથી કે જે ધાતુ ખાસ કરીને જે ધાતુ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોય જે ધાતુ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોય તે એસિડ સાથેની પ્રક્રિયાથી H2 વાયુ મુક્ત કરે છે ઉદાહરણ તરીકે અહીં આપણે ધાતુ તરીકે ઝિંક લઈએ છે બેઝમાં Na હોય એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ લઈએ છે અને ધાતુ તરીકે ઝિંક બેઝ તરીકે NaOH તો NaOHની ઝિંક ધાતુની પ્રક્રિયા કરતા ક્ષાર બને છે Na2ZnO2 એને આપણે કહે સોડિયમ ઝિંકેટ નામનો ક્ષાર બને છે અને H2O શું થાય છે મુક્ત થાય છે તો આ આ હતી ધાતુની બેઝ સાથે પ્રક્રિયા બેઝ ધાતુ NaO સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે કહી શકાય કે પ્રબળ બેઝ છે અને પરિણામે જ્યારે પ્રક્રિયા થઈને ક્ષાર બને સોડિયમ ઝિંકેટ નો સૂત્ર ખાસ પૂછાય છે Na2ZnO2 Na2ZnO2 સોડિયમ ઝિંકેટ પ્લસ હાઇડ્રોજન વાયુ તો અને સમીકરણ સંતુલિત અહીં Na ના બે પ્રમાણુ છે એટલે એક જ પ્રમાણુ આગળ બે લક્ષ હોય સમીકરણ શું થશે સંતુલિત થશે આ એક ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે અને તમે કીધું પ્રમાણે કે જે ધાતુ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોય ખાસ કરીને આપણે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન કરતા વધુ સક્રિય હોય તે એસિડ સાથેની પ્રક્રિયાથી H2 વાયુ મુક્ત કરે છે ઉદાહરણ તરીકે Mg કે જે કહી શકાય કે હું હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા કરીશ તો MgCl એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને H2 વાયુ મુક્ત કરશે કારણ કે મેગ્નેશિયમ એ કહી શકાય કે હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે ઘણી બધી સક્રિય ધાતુ છે મેગ્નેશિયમ છે ઝિંક છે જ્યારે કોપર જે ધાતુ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય ન હોય જે ઉદાહરણ તરીકે કોપર તો જ્યારે કોપરની હું મંદ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ વડે પ્રક્રિયા કરીશ તો આ કોપર નાઇટ્રેટ પ્લસ Na2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ પાણી એટલે કે આ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ એ મુક્ત થતો નથી કારણ કે આપણે શીખી ગયા કે HNO3 એટલે કે ભી આ જે નાઇટ્રિક એસિડ એ પ્રબળ એવો છે ઓક્સિડેશન કરતા છે અને માટે H2 નું શું કરશે H2 એટલે કે પાણીમાં શું કરશે ઓક્સિડેશન કરશે અહીંયા કોપર એ હાઇડ્રોજન કરતા ઓછું ક્રિયાશીલ છે
અને પેન ઉપર એ હાઇડ્રોજન કરતા ઓછું ક્રિયાશીલ હોવાથી તે પ્રક્રિયા દરમિયાન આ H2O મુક્ત કરતો નથી અને આપણે આ પ્રક્રિયા કે પ્રમાણે કે HNO3 કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને પછી આને H2 નું H2O માં શું કરે છે ઓક્સિડેશન કરે છે તો આ વિદ્યાર્થી મિત્રો આ રાસાયણિક ગુણધર્મો છે તો એવી સિયા બીજા પર રાસાયણિક ગુણધર્મો છે તો આ પાઠમાં આપણે આ ખાસ ધ્યાન આપવાનું છે કે ભી ખાસ કરીને જે એસિડ અને બેઝ ના આધારિત રાસાયણિક પ્રક્રિયાઓ આ પાઠમાં બીજી પણ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ જે પાઠમાં આ સવાલ જવાબ જેમ પહેલા પાઠમાં મેં કીધું પ્રમાણે કે ભી લખી લખીને તૈયાર કરવા પડશે બને ત્યાં સુધી આપણે આવા જે સવાલ જવાબ છે એને લખી લખીને તૈયાર કરીશું જેથી કરીને આપણને આમાં કોઈ તકલીફ ના પડે આ જે વિડીયો લેક્ચરને મારા ખાસ લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ કરશો વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ જ સારું કામ કરો છો આ રીતે આપણે આ જ પ્રમાણે આ કામને ખૂબ જ સારી રીતે આગળ વધારીશું જય શ્રી કૃષ્ણ